દેવભૂમિ દ્વારકા ખાતે દ્વારકાધીશ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લહાવો લીધો હતો. વિવાહ મહોત્સવના પ્રથમ દિવસે સાંજીના ગીત તથા સંગીત સંધ્યા યોજવામાં આવી હતી, તો બીજા દિવસે સવારે રૂક્ષ્મણીજી મંદિર ખાતે ગણેશ સ્થાપન બાદ ગ્રહ શાંતિ અગિયારીની વિધિ કરવામાં આવી. ત્યારબાદ રૂક્ષ્મણીજીની આરતી સમયે 56 ભોગનો ભવ્ય મનોરથ યોજવામાં આવ્યો હતો. સાથે જગત મંદિર ખાતે પણ શૃંગાર આરતી સમયે શ્રીજીને 56 ભોગ મનોરથ ધરાવવામાં આવ્યો, જેનો ભાવિક ભક્તો અને નગરજનોએ લહાવો લીધો હતો. જગતના નાથના લગ્નોત્સવને લઈને દ્વારકાનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું. તો મંદિર પટાંગણમાં સાંજના સમય ઠાકોરજી અને રૂક્ષ્મણીજીના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે લગ્ન યોજાયા હતા. બ્રાહ્મણો દ્વારા કરવામાં આવેલ મંત્રોચ્ચારથી મંદિર પટાંગણનું વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બન્યું હતું. ચૈત્ર સુદ 11મા દિવસે ભગવાન દ્વારકાધીશના અને રૂક્ષ્મણી માતાજીના પરંપરાગત રીતે ભગવાનના અને રૂક્ષ્મણીજીના લગ્નનો ઉત્સવ ઉજવવામાં આવે છે. 3 દિવસ તો આ કાર્યક્રમ હોય. ગામમાંથી ભગવાનનો વરઘોડો આવે. ચૈત્ર સુદ 11મા દિવસે અહીં ભગવાનના અને રૂક્ષ્મણી માતાજીના મંગલ ફેરા ફરવામાં આવે, મંડપારોપણ થાય, અગિયારી થાય, માતાજીને 56 ભોગ ધરાવવામાં આવે, દ્વારકાધીશને નૂતન ધ્વજારોહણ કરવામાં આવે, રૂક્ષ્મણી માતાજીના આંગણે નૂતન ધ્વજારોહણ કરવામાં આવે, ગામમાંથી ભગવાનનો વરઘોડો આવે ને અહીંયા રૂક્ષ્મણી માતાજીનું પાણી ગ્રહણ કરે ને અહીંયા રૂક્ષ્મણી માતાજીના લગ્નનો ઉત્સવ વર્ષોની પરંપરાગત રીતે પૂજારી પરિવાર દ્વારા આ મનાવવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા ખાતે દ્વારકાધીશ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લહાવો લીધો હતો. વિવાહ મહોત્સવના પ્રથમ દિવસે સાંજીના ગીત તથા સંગીત સંધ્યા યોજવામાં આવી હતી, તો બીજા દિવસે સવારે રૂક્ષ્મણીજી મંદિર ખાતે ગણેશ સ્થાપન બાદ ગ્રહ શાંતિ અગિયારીની વિધિ કરવામાં આવી. ત્યારબાદ રૂક્ષ્મણીજીની આરતી સમયે 56 ભોગનો ભવ્ય મનોરથ યોજવામાં આવ્યો હતો. સાથે જગત મંદિર ખાતે પણ શૃંગાર આરતી સમયે શ્રીજીને 56 ભોગ મનોરથ ધરાવવામાં આવ્યો, જેનો ભાવિક ભક્તો અને નગરજનોએ લહાવો લીધો હતો. જગતના નાથના લગ્નોત્સવને લઈને દ્વારકાનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું. તો મંદિર પટાંગણમાં સાંજના સમય ઠાકોરજી અને રૂક્ષ્મણીજીના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર વચ્ચે લગ્ન યોજાયા હતા. બ્રાહ્મણો દ્વારા કરવામાં આવેલ મંત્રોચ્ચારથી મંદિર પટાંગણનું વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બન્યું હતું. ચૈત્ર સુદ 11મા દિવસે ભગવાન દ્વારકાધીશના અને રૂક્ષ્મણી માતાજીના પરંપરાગત રીતે ભગવાનના અને રૂક્ષ્મણીજીના લગ્નનો ઉત્સવ ઉજવવામાં આવે છે. 3 દિવસ તો આ કાર્યક્રમ હોય. ગામમાંથી ભગવાનનો વરઘોડો આવે. ચૈત્ર સુદ 11મા દિવસે અહીં ભગવાનના અને રૂક્ષ્મણી માતાજીના મંગલ ફેરા ફરવામાં આવે, મંડપારોપણ થાય, અગિયારી થાય, માતાજીને 56 ભોગ ધરાવવામાં આવે, દ્વારકાધીશને નૂતન ધ્વજારોહણ કરવામાં આવે, રૂક્ષ્મણી માતાજીના આંગણે નૂતન ધ્વજારોહણ કરવામાં આવે, ગામમાંથી ભગવાનનો વરઘોડો આવે ને અહીંયા રૂક્ષ્મણી માતાજીનું પાણી ગ્રહણ કરે ને અહીંયા રૂક્ષ્મણી માતાજીના લગ્નનો ઉત્સવ વર્ષોની પરંપરાગત રીતે પૂજારી પરિવાર દ્વારા આ મનાવવામાં આવે છે.